શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે એક ટેકરી ઉપર જ્યારે છોકરાઓ જાય તો ત્યાં ગિરવાણ બધી બોલે, નીચે ઉતરે તો સામાન્ય વાતો કરે. આવી કેટલીક ભૂમિની કિંમત હોય છે, ક્યારેક સમયની કિંમત હોય. કે જ્યારે ક્યારેક ચોઘડિયાની કિંમત હોય, કે એવું ચોઘડિયું વર્તતું હોય તો કોઈ પીપળાના પાન શંકર ઉપર ચડાવે તો સોનાના થાય. તો આપણે આ દિવ્ય ભૂમિ અને આ દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે, તેનો આપણા જીવનમાં અનેક પ્રકારના જે કર્મો છે એ કર્મને નાશ કરવાનો. આ દિવ્ય ભૂમિમાં જેમ શંકર ઉપર બ્રાહ્મણે પાંદડા ચડાવ્યા તો સોનાના થયા, તેમ આપણે આ અમૂલ્ય સમય મળ્યો છે. આ અમૂલ્ય સમયમાં આપના જે કર્મ છે એને દિવ્ય બનાવવાના છે. જે કર્મ છે એને જો આ ભૂમિમાં રહી અને આ સત્સંગ જો કરશું તો દિવ્ય બનશે. સત્સંગની શું કિંમત છે? સત્સંગથી શું થાય? સંતનો યોગ થાય. સત્સંગ કરીએ તો સ્વભાવ દૂર થાય. જો સ્વભાવ દૂર ન થાય અને ગમે એટલી મારા ફેરવો, તપ કરો, વ્રત કરો, આ કરો, પણ એનેથી આપણા સ્વભાવ મૂળિયા છે ત્યાં સુધી બીજ છે તો ઉગવાના છે. તો એ સ્વભાવ ટાળવા માટે આપણે સંત સમાગમ કરવું પડશે, સંતને શરણાગતિ લેવી પડશે, સંતને મન સોંપવું પડશે, સંત કેમ કરવું પડશે. પહેલી એક મારી જ વાત કરી લઉં. લ્યો, જ્યારે હું ભુજ મંદિરમાં આવ્યો, સંત થયો, બે ત્રણ વર્ષ થયા હતા, પણ મને ખાટું ખાવાનું બહુ શોખ. લીંબુ નાખ્યા વગર શાક ફાવે નહીં. વાડીથી લીંબુ લઈ ઉતારી આવું, ચોરાય ચોરાય. હો, પછી લીંબુ લઈ આવું. આમ કરતા કરતા બે ત્રણ મહિના થઈ ગયા. એક દિવસ ધર્મ જીવન સ્વામી જોયું, મને કે સાધુરામ, કેમ આ લીંબુ ઉતારો છો? ઠાકોરજી માં ઉતારો છો? હવે પકડાઈ ગયા તરત, એટલે કાંઈ બોલવાનું થાય નહીં. સ્વામી, હું મારા માટે જ લઉં છું. તો કે આ ઠાકોરજી, આ વાડી ઠાકોરજી માટે છે અને આ ઝાડ છે ને ઠાકોરજી માટે. છાકોટીમાં જે વપરાય એ આપણે લઈ શકીએ, બાકી આપણે માટે આ વાડી નથી, વાડીને ફળ નથી. મને મંદિરમાં જઈ અડધો પોણો કલાક બેસાડી અને વાત કરી. જ્યારે વાત થઈ ત્યારે મારા મનમાં અતિ મૂંઝવણ થઈ, હો, કે આ મોટા સ્વામી મહંત, મેં આ ચોરી કરી, મને આ જોઈ ગયા અને મને હવે આટલું બધું ઠપકો દીધો, હવે કરવું શું? સંતના ચરણમાં પડી પ્રાર્થના કરી, સ્વામી તમે કયો એમ કરું. સ્વામી કે હવે આ મનનું ધાર્યું છોડી દેવા. મન કે આ લીંબુ ખાવાથી તો જ ભાવશે શાક, એ છોડી દે. જ્યારે સંતના કહેવાથી મૂંઝવણ ઘણી થઈ, પણ નથી ખાવું એટલે નથી જ ખાવું, આમ જ્યારે નક્કી કરી અને બે ત્રણ મહિના સુધી મહેનત કરી, સ્વભાવ નીકળી ગયા. હવે એવું થઈ ગયું છે, આજે હવે ખાટું હોય તોય ન ભાવ. હું વાત તો ઘણી વાર કરું છું કે પારસ કે પરતાપ છે કંચન ભય તરવા. પારસનો એટલો તાકાત છે
કે તરવાર લોઢાને સોનું કરી નાખે. પણ એ તરવાર જો આપના માથામાં કોઈ ઘા કરે તો આપનું માથું કાપે કે ન કાપે? હે, માથું કાપી નાખે. તરવાર ભલે સોનાની થઈ તેમ આપણે બધા આ દિવ્ય ભૂમિમાં આવ્યા, આ દિવ્ય સત્સંગ કરી છે, સોનાના થઈ ગયા, દિવ્ય થઈ ગયા. આવા સંતના પ્રતાપથી, આવા ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રતાપથી દિવ્ય થઈ ગયા. પણ જ્યાં સુધી સ્વભાવ નહીં છૂટે ત્યાં સુધી મોક્ષ થવો કઠણ છે. તો આવો દિવ્ય અમૂલ્ય લાભ મળ્યો છે, તો આવા દિવ્ય અમૂલ્ય લાભમાં લઈ રહી સત્સંગ કરી અને આપના સ્વભાવોને મટાડવા છે. આ ત્યાં સુધી સ્વભાવો નથી મટ્યા ત્યાં સુધી સુખ અને શાંતિ આવવાની નથી. આ માત્ર દુઃખ છે આખી દુનિયામાં સ્વભાવનું. આ એ સ્વભાવ ટાળવા માટે આપને આ દિવ્ય અવસર મળ્યો છે. આવા બ્રહ્મવેતા સત્પુરુષો મળ્યા છે. હવે આપ જયારે અહીં સ્વભાવ નહીં ટળે તો બીજા ક્યાં સ્વભાવ ટળશે? મારે આ સંત દેખાય આપને સામાન્ય છે, આ પણ એક એકમાં અતિ પાવર ભર્યો પુરુષોત્તમ નારાયણ. કોઈ કહેશે સંત આવા છે આવા છે, કદાચ કોઈકમાં સ્વભાવ પણ હોય ન હોય એવું નથી, પણ જેને ભગવાનનો મહિમા સમજ્યો છે, જેમ કે કોઈ રાજાનો મહિમા સમજ્યા હોય તો રાજા એની રાણી થાય તો એના સ્વભાવ કદાચ ગયા હોય તો ન ગયા હોય, પણ એની રાણી હોય કે એમ કરવું તો પડે ને આપણે બધાને. હે, તેમ આ સંત છે ભગવાન પુરુષોત્તમ નારાયણ. અનંત કોટી બ્રહ્માંડનો કરતા હરતા એવા ભગવાનની ચૂંદડી ઉઠી છે, એની કંઠી પહેરી છે, એના નામનું તિલક કર્યું છે. તો આવો જે અવસર આપણે પ્રાપ્ત થયો છે, તો એમનો જે સ્વભાવો ના જોતા એમનામાં જે દિવ્ય ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજે છે, એમના હૃદયમાં ભજન કરવાની જે અમૂલ્ય શક્તિ છે અને અમૂલ્ય કે આ સંસાર છોડી આ સમયમાં નવજુવાન સામાન્ય મારા જેવા તો જેને ખાવાય નતું એવા આવીને જ કદાચ આવ્યા, એમાં કોઈ મોટી વસ્તુ નથી, પણ અત્યારે ઇજનેરો ડોક્ટરો આવા બધા સાધુ થાય છે તો એ કઈ સમજ્યા વિના નહીં થતા હોય, તો એમને આત્મામાં બળ હશે, શક્તિ હશે, ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા હશે, ત્યારે એવા બધા સંતો થાય છે. તો આવા સંતનું શરણું સ્વીકારી સંતનો મહિમા સમજી ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજી, જેમ ભગવાન પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી એમના પ્રતાપથી જેમ પારસમણીમાં તાકાત આવી ગઈ સોનું કરી શકે, તેમ આ એક એક સંતમાં એટલી તાકાત ભરી છે ગમે એવા સ્વભાવ હોય પણ એ દૂર કરી શકે છે. પણ એમને શરણાગતિ સ્વીકારવી પડે, એમના દાસાનું દાસ થવું પડે અને એના દાસ થઈ, અને જો આપણે આ દિવ્ય સત્સંગ કરશું એમનો અંતરનો રાજીપો મળશે. એમ કહો હાથ મૂકવો ને રાજીપો મળે, એ રાજીપો નહીં, પણ અંતર આત્મામાંથી જે રાજીપો મળશે અને આત્મામાંથી જો બોલશે ત્યારે સામાન્ય સંત હશે તોય પણ એમના આશીર્વાદ ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રતાપથી ફળશે. મેં એવું કેટલું જોયું છે, નાનો હતો ત્યારે અક્ષર સ્વરૂપ સ્વામી પેલા હતા એક સંત, રવા પરના એક ભક્ત આવ્યા, મને ઓળખતા હતા, એમ ગામડે ફરવા ગયા હતા એટલે મારા પાસે બેઠા, લોહાણા ભગત હતા. એ કે મને પુત્ર નથી કે આજે 18 વર્ષ ત્યાં પરણ્યો છું પણ પુત્ર કે કાંઈ છે નહીં. તમે કહો આ મોટા સામે બેઠા, આ મોટા સામે બેઠા છે એને શરણે થાવ અને એ કે એમ કરો. દંડવત કર્યા સ્વામીને, પગમાં પડ્યા,
પ્રાર્થના કરી ત્યારે અક્ષર સ્વરૂપ સ્વામી શું કીધું, જાઓ દરરોજ પાંચ પાંચ માળા ફેરવજો, પાંચ પાંચ પ્રદક્ષિણા કરજો, પાંચ બે માણસ અને પાંચ જન્મમંગળના પાઠ કરજો. ત્યારે એને બે પુત્રો જન્મ્યા, એક નહીં બે પુત્રો. આ મારે આમ જોયેલું નજરે, અને આજે હજી બે પુત્રો આજે ભુજમાં બેઠા છે, જે રવાપર ગામના પણ ભુજમાં રહે છે. એક તો ડોક્ટર છે અને એક એનો ભાઈ બીજો ઉદ્ધવજી કરીને છે. આ પ્રગટ બેઠે આવા કહેવાનું કે સામાન્ય સંત હતા, પણ જો એને શરણાગતિ સ્વીકારી એનો આત્માનો રાજીપો લીધો તો જબરજસ્ત એનું કામ થઈ ગયું. તેમ આલોકમાં દુઃખ હોય, પરલોકમાં દુઃખ હોય, જેને આલોકમાં દુઃખ હોય તો પણ શરણાગત સંતની સ્વીકારવી, કોઈ પીર કે ફકીર કે ત્યાં જઈને જે શરણાગત સેવા છે એને ભગવાનનું મહાત્મા સમજ્યું નથી, સંતનું મહાત્મા સમજ્યું નથી, સત્સંગીનું પણ મહાત્મા સમજવાનું નથી, તો આવા દિવ્ય સંત આપને મળ્યા છે. તો આપનો અમૂલ જે અવસર આપને આ મળ્યો છે સત્સંગ કરવાનો, તો આવા અવસરમાં આપણે આવા સંતના સમાગમ કરી આપના જીવનને ધન્ય ભાગ્યશાળી બનાવો એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી વિરમું છું. સહજાન સ્વામી મહારાજ.